गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। आगळना लेक्चर में आपणे एक्टिविटी 4 नी प्रस्तावना समझ्या हता। मेप हतो ते मैं तमने समझाव्युं। आगळ आपणे आजे तेना ज्यां क्वेश्चन आपेला छे तेना आंसर आपणे सोल्व करवाना छे। तो चालो आपणे जोईए एक्टिविटी 4B, लुक एट ध मेप एंड आंसर ध क्वेश्चन। तो एमां फर्स्ट क्वेश्चन छे, यू वॉन्ट टू गो टू ध लाइब्रेरी फ्रॉम योर स्कूल, हाउ विल यू रीच देर? एटले के तमे लाइब्रेरी ए जवा मांगो छो, पण अत्यारे तमे क्यां छो? तो के स्कूले। क्यां छो? स्कूले। अने स्कूले थी आपणे लाइब्रेरी जवानुं छे, तो आपणे त्यां कई रीते पहोंचीशुं? तो एनो आंसर आवशे, स्कूल क्या छे? तो के पोंड छे ने एक्झेक्ट सामे छे स्कूल। तो आई विल वॉक स्ट्रेट स्टील आई रीच जनकपुरी सोसाइटी। आई विल वॉक स्ट्रेट टील आई रीच जनकपुरी सोसाइटी। मारे स्कूले थी सीधे सीधा चालवानुं छे। क्या सुधी चालवानुं छे? तो के जनकपुरी सोसाइटी आवी जाए त्यां सुधी सीधे सीधू चालवानुं छे। Then I walk, take a right turn and walk straight till I reach the library. અને ત્યાર પછી મારે જમણી બાજુ વળવાનું છે અને સીધું ચાલવાનું છે કે હું લાઇબ્રેરીએ જ્યાં સુધી પહોંચી ન જાઉં ત્યાં સુધી સીધે સીધું ચાલવાનું છે. It is on my left hand side. અને તે મારી ડાબી બાજુના હાથ પર છે. તો સમજાઈ ગયું બધાને? સ્કૂલેથી આપણે લાઇબ્રેરી સુધી જવું છે તો પહેલાં સીધે સીધું ચાલવાનું. ક્યાં સુધી? તો કે જનકપુરી સોસાયટી આવી જાય ત્યાં સુધી. અને ત્યાર પછી આપણે જમણી બાજુ વળવાનું છે અને સીધે સીધું ચાલવાનું. અને લાઇબ્રેરી આપણા ડાબા હાથ બાજુ લાઇબ્રેરી છે. તો બધાને સમજાઈ ગયું? અન્ડરસ્ટેન્ડ ઓલ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, યુ આર એટ ધ રેલવે સ્ટેશન. તમે અત્યારે રેલવે સ્ટેશન પર છો. ક્યાં છો? રેલવે સ્ટેશન. યુ વોન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટોપ. અને તમે બસ સ્ટોપ પર જવા માગો છો. તો તમે ક્યાં છો? રેલવે સ્ટેશન પર. ક્યાં? રેલવે સ્ટેશન પર. અને તમારે જવું છે ક્યાં? તો કે બસ સ્ટોપ પર. ક્યાં જવું છે? બસ સ્ટોપ પર. હાઉ વિલ યુ ગો ધેર? તો આપણે ત્યાં કઈ રીતે પહોંચીશું? તો પહેલવા તમે રેલવે સ્ટેશન મેપમાં તમારે રેલવે સ્ટેશન ક્યાં આપેલું છે તે તમારે શોધી લેવાનું છે. બધાને મળી ગયું રેલવે સ્ટેશન? આઈ વિલ ગો સ્ટ્રેટ, મારે સીધું ચાલવાનું છે. ધેન આઈ વિલ ટેક અ રાઈટ ટર્ન ટીલ આઈ રીચ ધ ડેરી. અને ત્યાર પછી મારે જમણી બાજુ વળવાનું છે અને ડેરી આવે ત્યાં સુધી મારે ચાલવાનું છે. ફ્રોમ ધેર આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન. અને ત્યાર પછી મારે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી ત્યાર પછી આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી. અને જનકપુરી સોસાયટી આવે ત્યાં સુધી મારે સીધે સીધું ચાલવાનું છે. આઈ વિલ ટેક અ રાઈટ ટર્ન ટુ રીચ ધ બસ સ્ટોપ. અને ત્યાર પછી મારે જમણી બાજુ વળવાનું છે અને જેથી કરી હું બસ સ્ટેશને પહોંચી જઈશ. ઇટ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ સાઈડ. અને બસ સ્ટેશન મારી ડાબી બાજુએ છે. તો સમજ પડી બધાને? તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, યુ આર કમિંગ ફ્રોમ સ્કૂલ. એટલે તમે સ્કૂલેથી આવી રહ્યા છો. યુ વોન્ટ ટુ ગો ટુ ધ લાઇબ્રેરી. અને તમે ઈચ્છો છો કે તમે લાઇબ્રેરી જાઓ. યોર ટીચર ગેવ યુઅર લેટર ટુ પોસ્ટ. તમારા ટીચરે તમને એક લેટર પોસ્ટ કરવા માટે આપ્યો છે. વિચ રૂટ વિલ યુ ટેક. તમે કયો રૂટ પસંદ કરશો કે લેશો? તો એનો આન્સર આવશે, આઈ વિલ કમ આઉટ ફ્રોમ ધ સ્કૂલ ગેટ. સૌથી પહેલાં તો હું સ્કૂલના ગેટથી બહાર નીકળીશ. એન્ડ ટેક અ રાઈટ ટર્ન ઇમિડિયેટલી. અને ત્યાર પછી હું તરત જ જમણી બાજુ વળી જઈશ. આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ ગાર્ડન એન્ડ ધ રંગકૃપા સોસાયટી. અને ત્યાર પછી હું સીધે સીધો ચાલીશ કે જ્યાં સુધી હું ગાર્ડને અને રંગપુરા સોસાયટી છે ત્યાં સુધી પહોંચી જાઉં. ત્યાં સુધી હું સીધે સીધો ચાલીશ. સમજાય છે? સ્કૂલેથી પહેલાં
गेट नी बार निकळवानो त्यार पछी जमणी बाजू वळवानो अने गार्डन आवे त्यां सुधी सीधे सीधे चालवानो छे। एक बाजू गार्डन छे अने एक बाजू रंगरूपा सोसायटी छे। बधाने मेप मां मळी ग्यो। आई विल क्रॉस द रोड, त्यार पछी हुं रोड क्रॉस करीश। आई विल गो स्ट्रेट, हुं सीधे सीधो चालीश। आई विल वॉक 400 meters टू रीच ध पोस्ट ऑफिस, अने त्यार पछी पोस्ट ऑफिसे पहोंचवा माटे हुं 100 meters चालीश। इट इज ऑन माय राइट हैंड साइड, अने ते मारी जमणी बाजूना हाथ पर छे। समझाई गयुं बधाने? अहींया स्कूल छे त्यांथी आपणे जमणी बाजू वळवानुं छे, सीधे सीधे चालवानुं छे, पछी गार्डन आवशे अने गार्डनथी रोड क्रॉस करी अने 100 meters चालशुं एटले पोस्ट ऑफिस पहोंची जईशुं। समझाई गयुं बधाने? एना पछीनो नेक्स्ट क्वेश्चन जो। You want to go to the dairy from गीतानगर, तमे इच्छो छो के गीतानगर छे त्यांथी तमे डेरीए जाओ। The road beside A1 saloon is under repair, હવે A1 saloon નો જે રોડ છે તે રિપેર કામ ચાલુ છે, એટલે કે ત્યાં રિપેરિંગ નું કામ ચાલુ છે। Which will be the shortest route, which will be shortest route, એટલે કે તો તમે કયો રસ્તો પસંદ કરશો કે જે સૌથી ટૂંકો છે, એટલે કે શોર્ટકટ છે। આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી, એટલે કે ગીતાનગર છે, ગીતાનગરથી બહાર નીકળે એટલે સીધે સીધું તમારે ચાલવાનું છે કે તમે જનકપુરી સોસાયટી પહોંચી જાઓ। ધેન આઈ વિલ ટેક અ રાઈટ ટર્ન, અને ત્યાર પછી જમણી બાજુ વળવાનું એટલે ડેરીએ પહોંચી જઈશું। તો સમજાઈ ગયું બધાને? ચાલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। વિચ ઇઝ ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ, મેપમાં કયો રસ્તો એવો છે, કયો રૂટ એવો છે કે જે સૌથી લાંબામાં લાંબો રૂટ હોય। ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ ઇઝ ફ્રોમ ધ મોસ્કો ટુ ધ બસ સ્ટેશન, એટલે કે મેપમાં બધા કરતાં લાંબામાં લાંબો રૂટ હોય તો તે છે મોસ્કો છે, ત્યાંથી છે બસ સ્ટેશને પહોંચવાનો રૂટ છે, તો સૌથી લાંબો રૂટ છે। ક્લિયર ઓલ ઓફ? ઓકે, એક્ટિવિટી 5 જોઈએ। તમારા વિસ્તારમાંથી કોલેજ ભણવા જતા 2 વિદ્યાર્થીઓને મળો। આપેલા પ્રશ્ન તેમને પૂછી ટેબલમાં વિગતો ભરો। તો અહીંયા આપણે એક ટેબલ આપેલું છે, તેમાં આપણને ક્વેશ્ચન્સ આપેલા છે અને પર્સનના નામ આપેલા છે, પર્સન એ અને પર્સન બી। તો ચાલો આપણે જોઈએ। ક્વેશ્ચન પહેલો છે, વોટ આર યુ સ્ટડીઝ, તમે શું ભણો છો અથવા તો શું અભ્યાસ કરો છો। તો નમન છે એ શું કહે છે કે ફર્સ્ટ યર બીકોમ, અને વિનીતા છે તે શું કહે છે થર્ડ યર બીએસસી। નમને કહ્યું કે હું ફર્સ્ટ યર બીકોમમાં છું, અને વિનીતા છે તેણે શું કીધું કે હું બીએસસીના થર્ડ યરમાં છું। સેકન્ડ ક્વેશ્ચન છે, વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ, કે તમે ક્યારે ગ્રેજ્યુએટ થશો। તો નમન શું કહે છે કે આફ્ટર 2 years, નમને એવું કીધું કે હું 2 વર્ષ પછી ગ્રેજ્યુએટ થઈશ, અને વિનીતાએ એવું કીધું કે ધીસ યર, એટલે કે હું આ વર્ષે ગ્રેજ્યુએટ થઈશ। થર્ડ ક્વેશ્ચન છે, ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી, તમે કેટલા વર્ષ સુધી ભણવાના છો। ફોર મોર યર્સ, એટલે કે 4 વર્ષ વધારે, હજી પણ હું 4 વર્ષ અભ્યાસ કરીશ, અને વિનીતાએ શું કીધું કે 2 more years, એટલે કે હજી 2 વર્ષ વધારે અભ્યાસ કરીશ। ફોર્થ ક્વેશ્ચન છે, વોટ વિલ યુ ડૂ આફ્ટર 5 years, એટલે કે તમે 5 વર્ષ પૂરા થાય પછી તમે શું કરશો। તો નમને શું કીધું કે જોઈનિંગ ઇન ધ કંપની, જોઈન ઇન અ કંપની, એટલે કે હું કંપનીમાં જોઈન થઈશ, અને વિનીતાએ કહ્યું કે સ્ટડી મેડિસિન, એટલે કે હું દવાઓનો અભ્યાસ કરીશ। ફિફ્થ ક્વેશ્ચન, વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ, એટલે કે તમારી પહેલી જોબ કઈ હશે। તો નમને કહ્યું કે મેનેજર, હું મેનેજર બનીશ અથવા તો મારી પહેલી જોબ મેનેજર હશે, અને વિનીતાએ કહ્યું કે હું ડૉક્ટર બનીશ, મારી પહેલી જોબ ડૉક્ટર હશે। તો બધાને સમજાઈ ગઈ એક્ટિવિટી 5। એક્ટિવિટી 6 પાછળથી સમજાવીશ, પહેલાં એક્ટિવિટી 7 જોઈ લઈએ। એક્ટિવિટી 7 છે, રીડ ધ સેન્ટેન્સ, નીચેના વાક્ય વાંચો।
आइडेंटिफाय ध थिंग्स एट्ले कि वस्तुओ विचारो शोधी काढ़ो. यू योर वर्ड मस्ट स्टार्ट विथ बी लेटर बी अने तमारो जे शब्द छे ते बी लेटर थी शुरू थवो जोईए. आ कंडीशन छे. एक्जाम्पल आपेलू छे आपणने वी केन ट्रावेल बाय ईट एटले कि आपणे तेना द्वारा मुसाफरी करीए छीए. तो बस छे એનો ફર્સ્ટ લેટર છે એ બી થી શરૂ થાય છે ને. એના પછી જો ફર્સ્ટ છે વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ એટલે કે આપણે તેમાં વસ્તુઓ લાવીએ છીએ તો આન્સર આવશે બેગ. સેકન્ડ છે વી કેન પ્લે વિથ ઇટ એટલે કે આપણે તેનાથી રમીએ છીએ તો આન્સર આવશે બોલ. થર્ડ છે વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ આપણે તેનાથી આપણા દાંત સાફ કરીએ છીએ તો આન્સર આવશે બ્રશ. ફોર્થ વી કેન ઈટ ધીઝ ફ્રૂટ આપણે આ ફળ ખાઈએ છીએ તો આન્સર છે બનાના. ફિફ્થ વી કેન ફિલ એર ઇન ઇટ આપણે તેની અંદર હવા ભરી શકીએ છીએ તો આન્સર આવશે બલૂન. સિક્સ છે વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ આપણે તેમાં વસ્તુ રાખી શકીએ છીએ તો આન્સર આવશે બાસ્કેટ. સેવન છે વી કેન સીટ ઓન ઇટ આપણે તેના પર બેસી શકીએ છીએ તો આન્સર છે બેન્ચ. એઇટ વી કેન રીડ ઇટ આપણે વાંચી શકીએ છીએ તો આવશે બુક. નાઇન્થ વી કેન સ્લીપ ઓન ઇટ આપણે તેના પર સૂઈ શકીએ છીએ તો આન્સર આવશે બેડ. ટેન્થ વી કેન ક્રોસ રિવર વોકિંગ ઓન ઇટ આપણે તેના પર ચાલીને નદી પસાર કરીએ છીએ પાર કરી શકીએ છીએ તો આન્સર આવશે બ્રિજ. બધાને સમજ પડી ગઈ એક્ટિવિટી સેવનમાં. એના પછી જો એક્ટિવિટી સિક્સ રીડ એન્ડ એન્જોય હિયર ઇ દર્શિલ્સ ટ્રીક વાંચો અને મજા કરો. આ દર્શિલની ટ્રીક છે. એમાં ફર્સ્ટ પિક્ચર જો આઈ એમ વેરી ક્લેવર એટલે કે હું ખૂબ જ હોશિયાર છું તો એનો ફ્રેન્ડ શું કહે છે કે નો યુ આર નોટ કે ના તું નથી. યસ આઈ એમ આઈ વિલ શો યુ એટલે કે હા હું છું હું તને બતાવીશ. સેકન્ડ પિક્ચરમાં જુઓ રાઇટ ધ થ્રી ફોલોઈંગ નંબર ઓન ધ બોર્ડ એટલે કે ત્રણ અક્ષર તું બોર્ડ પર લખ અને દર્શિલ છે તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી છે અને એના ફ્રેન્ડને કહ્યું કે તું બોર્ડ પર ગમે તે કોઈ પણ ત્રણ નંબર લખી દે. નાવ રાઇટ ધ સેમ થ્રી નંબર ધ અધર વે એટલે કે હવે જે તે અક્ષર નંબર લખ્યા છે તે ગમે તે રીતે આડાઅવળી રીતે તું એ લખી દે. નાવ સબસ્ટ્રેક્ટ ધ સિમિલર નંબર ફ્રોમ ધ બિગર નંબર હવે તું એમાંથી જે મોટી રકમ બની છે એમાંથી નાની રકમ છે તેને માઇનસ કરી દે. નાવ આઈ વિલ ટેલ યુ ધ આન્સર અને હવે હું તને આન્સર આપીશ. નો યુ વોન્ટ એટલે કે ના તું આપી શકે નહીં તો દર્શિલે શું કીધું કે યસ આઈ વિલ હા હું આપી શકીશ. ધ આન્સર ઇઝ 198. દર્શિલે શું કીધું કે એનો આન્સર આવશે 198. ધેટ્સ રાઇટ એટલે કે આ તો સાચું છે. ધેટ્સ વન્ડરફુલ આ ખૂબ અદ્ભુત છે. વિલ યુ ટેલ મી ધ સિક્રેટ શું તું મને આનું રહસ્ય બતાવીશ. નો આઈ વોન્ટ ના હું તને બતાવીશ નહીં. ધ હવે જો એનું સોલ્યુશન અહીં આપેલું છે આપણને. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198 એટલે કે તેનો જવાબ હંમેશા 198 જ આવશે. ટ્રાય ઇટ એટલે કે તમે પણ પ્રયત્ન કરો. રાઇટ એની થ્રી નંબર કોઈ પણ ત્રણ નંબર લખી દો. રિમેમ્બર યાદ રાખજો કે ધે મસ્ટ બી ફોલોઈંગ નંબર્સ એટલે કે તેમાંથી નીચે આપેલા છે એમાંથી પણ એક કોઈ એક નંબર હોવો જોઈએ. સબટ્રેક્ટ ધ સિમિલર નંબર ફ્રોમ ધ બિગર નંબર અને તમારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198 અને તમારો જવાબ હંમેશા 198 જ હશે. સમજાઈ ગયું? ચાલો એના પછીની એક્ટિવિટી 8 છે તે તમારે કોપી ધ પેરેગ્રાફ એટલે કે આ પેરેગ્રાફ આપેલો છે તેમાંથી તમારે જોઈને અને લખી દેવાની છે. અહીંયા આપણું ફોર્થ યુનિટ કમ્પ્લીટ થાય છે અને મેં જેટલી પણ એક્ટિવિટી કરાવેલી છે તે નીટ એન્ડ ક્લીન હેન્ડ રાઇટિંગમાં તમારે તમારી બુકમાં લખી દેવાની છે. આગળનો આપણે આગળના લેક્ચરમાં જોઈશું.